नमस्कार, यासीन सर कैरियर एकेडमी तरफ थी हूँ साहिल तुर्की फरी एक वक्त आप सौनु हार्दिक स्वागत कर रहे छूँ। आज आप अँ भेगा थे अमरी एक ज्वलंत विद्यार्थिनी सफलता माटे। ये विद्यार्थिनी है चौहान उज्जैनी निलेश भाई, तो तेमनी ज्वलंत सफलता ने अमे तमारी सौ साथे शेर करवा माटे अँ भेगा थे। आज आप एमना पेरेन्ट्स दिशाबेन और उज्जैनी पास थी यासीन सर कैरियर एकेडमी में ए वर्ष दिवस जे एमने अभ्यास करो एंट्रंस एग्जाम माटेनो एमनी पासेथी एमना अनुभव जाणशू अने तमारी समक्ष रजू करवानो प्रयत्न करशू। अने उज्जैनीने फरी एक वक्त कैरियर एकेडमी तरफथी अने सपरिवार टीम तरफथी आपणे खूब खूब अभिनंदन आपीए कि एणे खूब ज्वलंत सफलताओ प्राप्त करी छे। हूँ यासीन सर कैरियर एकेडमीना सहसंचालक अने ट्रस्टी श्री यासीन सरने विनंती करीश कि बे शब्दो आ वात उपर करशे, पछी आपणे विद्यार्थीनी उज्जैनीनी जे ज्वलंत सफलता छे एमना मोएथी सांभळशू कि एमना अनुभव केवा रह्या। यासीन सर, आप जानो छो 2022 માં યાસીન સર એકેડેમીમાંથી ધોરણ 5 માં ભણતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા જવાનો જે માં 13 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા, એમાંની એક વિદ્યાર્થીની આપણી ઉજ્જૈની નિલેશભાઈ સોહણ જે આજે આપણી સમક્ષ આવી છે, એના પેરેન્ટ્સ બેઠા છે। દિશાબેન ને આપણે વાત કરીએ કે ઉજ્જૈનીને સૌપ્રથમ તમને જવાનો તે વિશે કઈ રીતે માહિતી મળી અને અમારી એકેડેમીનું छोकरी आमा नवोदय मां सिलेक्ट थई ज छे एवी यासीन भाई साथे मैं बात करी थी कि एटली मेहनत तमे करो छो, एने फूल मेहनत करावी छे मारी छोकरी ने, અને મારી છોકરી પણ મહેનત કરી છે અને એને એની સફળતા પ્રાપ્ત કરી, અને મારી ફ્રેન્ડની પણ હું થેન્ક યુ કહું છું કે મને આસિન ભાઈનો કોન્ટેક નંબર, મને બહુ જ ગમ્યું આનું કામ અને તમારું ભાઈ કામ બી સારું છે અને તમારા વિશે મેં મારા ક્લાયન્ટને બી ઘણાને કીધું છે અને પ્લસ મારા રિલેટિવને બી ઘણાને કીધું છે અને એને બી એક લીધેલું ગાયક આવે બી છે એ માટે, અને એનું મને આસિન ભાઈનું કામ એટલું ગમ્યું છે ને કે મારી બેબી મને નહોતું લાગતું કે મારી બેબી નીકળે એમ હતી, પણ મારી બેબી એની પાછળ એને એટલી મહેનત કરી અને એ અત્યારે નીકળી ગઈ છે। ચાલો આપણે ઉજ્જૈની સાથે વાત કરીએ। ઉજ્જૈની તારો ફર્સ્ટ દિવસ અને આપણે જ્યારે તું અહીં આવી ત્યારે તમને કેવું લાગતું હતું અભ્યાસ માટે? પહેલા દિવસે જ્યારે હું આવી હતી ત્યારે મને નહોતું લાગતું, મને અભ્યાસ નું બહુ લાગતું, પછી યાસીન સરે બધા દાખલા એટલા સહેલા કરી દીધા અને મને સતત આપણે મહેનત કરી તો આપણને એમ લાગ્યું નહીં કે ઘણી બધી આપણે મહેનત કરતા જઈએ છીએ અને કોરોનાની પરીક્ષા લંબાવતી જાય છે, તો આપણે કંટાળી ગયા કે શું હતું તમારો એ અનુભવ શું કહે છે કે ભાઈ પરીક્ષા મોડી જાય તો આપણે સતત મહેનત કરવી જોઈએ કે નહીં? પરીક્ષા મોડી જાય તો આપણે સતત મહેનત કરતી રાખવી જોઈએ, એટલે જયારે ગમે ત્યારે પરીક્ષા આવે તો પ્રોબ્લેમ ન થાય અને આપણે પરીક્ષામાં અઘરા અઘરા દાખલા હોય તમારા બીજા વાલીને સજેસ્ટ કર્યો તો તમને એમ લાગે છે કે ભાઈ મારી છોકરીમાં શું ફેરફાર લઈ ગયો અને મેં અહીં મૂકવાથી એઝ અ મારા આગળના બાળકના જીવનમાં શું લાભ થશે? આખા સર અને બધાની ટીમ બહુ જ સારી લાગી છે, એમના બધા ટીચર બી સારા છે અને હું એ સજેસ્ટ કરું છું કે જો તમારે નવોદયનું કરાવવું હોય તો યાસીન ભાઈ આગળ જ કરાવવું, અને મારી બેબીને કહેવાય ને કે મેથ્સ નો આટલું બધું આવડતું કે જ્યારે યાસીન સરના ટ્યુશનમાં આવી ત્યારે એને આટલું શીખ્યું, એટલું તો એને એમ કહેવાય ને કે આટલું બધું તો નહોતું જેને આવડતું, એટલું મારી છોકરી હોશિયાર થઈ ગઈ છે અહીં આવીને અને સરસ રીતે યાસીન ભાઈ એને મહેનત બી કરાવી છે અને સરસ રીતે એને કામ બી આપ્યું છે, એટલે હું એ સજેસ્ટ કરું છું જો તમારે ટ્યુશન કરવું હોય તો યાસીન સર આગળ જ કરો। તો એક જ્વલંત વિદ્યાર્થીની જ્વલંત સફળતા વિશે આપણે વાત કરી,
એક નાનકડા બાળકનો આત્મવિશ્વાસ છે, બરાબર છે, તમને અહીં અમારા વિધિમાં દેખાયો છે, એના પરથી મને એક વાત યાદ આવે છે. પંખો સે ક્યા હોતા હૈ, પંખો સે ક્યા હોતા હૈ, હોસલો મેં ઉડાન હોતી હૈ. ચાલો આપણે ઉજ્જૈની ને એક પૂછીએ, ના નાનકડા એવા દિમાગમાં શું આવે છે. ઉજ્જૈની તું શું બનવા માંગે છો આગળ જઈને? ઓહો, ઉજ્જૈની નું જે બહુ ઊંચું છે એ આગળ જઈને ડોક્ટર બનવા માંગે છે. અને યાસીન સર તરફ અને એની કેરી એકેડમી તરફથી આપણે સો એવી હોપ કરીએ કે તે એ ભવિષ્યમાં એમનો જે ધ્યેય છે, એમનો જે ગોલ છે એને પ્રાપ્ત કરે, એમના પરિવારનું અને સમગ્ર કેરીર એકેડમીનું પણ નામ રોશન કરે. એ સાથે આપણે અહીં વિડીયોને પૂર્ણ કરીએ છીએ અને ફરી એક વખત કેરીર એકેડમી ટીમ તરફથી ઉજ્જૈનીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આભાર.